નમસ્કાર મિત્રો, આજ એક એવી સ્ટ્રેટેજી વિશે આપણે ચર્ચા કરવાની છે અને શીખવાના છીએ. એ એવી સ્ટ્રેટેજી છે જેનો ઉપયોગ ઓપ્શન ટ્રેડિંગ, ઇન્ટ્રાડે ટ્રેડિંગ અને સ્વિંગ ટ્રેડિંગ દરેક જગ્યાએ થઈ શકે છે અને એનું એક્યુરેસી જે છે ખૂબ જ સારી છે. લગભગ મારા ખ્યાલ પ્રમાણે 50% જેટલા ટ્રેડર્સ કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર લોકો પણ આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરતા હોય છે. એવી સ્ટ્રેટેજી જે ઘણી બધી પ્રોફિટેબલ છે, આનાથી રિસ્ક મેનેજમેન્ટ સારું એવું મળી શકે છે અને રિસ્ક રિવોર્ડ રેશિયો, ટાર્ગેટ સ્ટોપલોસ દરેકની આમાંથી આપણને માહિતી મળી શકે છે. સ્ટ્રેટેજી એકદમ ઇઝી છે, પરંતુ ઘણા મિત્રો આને ફોલો કરતા નથી અને જે કરે છે તો એને ખ્યાલ નથી કે આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. હવે સ્ટ્રેટેજીનું નામ છે 20, યાદ રાખજો મિત્રો, 20 ડે, 20 દિવસની, બરાબર, EMA, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, બરાબર, અથવા તો SMA પણ લઈ શકાય, સિમ્પલ મૂવિંગ એવરેજ. 20 દિવસની મૂવિંગ એવરેજ આપણે લેવાની છે સ્ટ્રેટેજીની અંદર. હવે સ્ટ્રેટેજી વર્ક કઈ રીતે કરી શકે છે, કઈ ટાઈમ ફ્રેમની અંદર એનો ઉપયોગ આપણે કરી શકીએ એની પણ માહિતી મેળવીશું. પ્લસ ટ્રેડિંગ વ્યૂમાં ચાર્ટ ઉપર આ સ્ટ્રેટેજી છે કેવી રીતે એપ્લાય કરી શકાય અને આ સ્ટ્રેટેજીથી એન્ટ્રી કેવી રીતે લઈ શકાય, એમાં એક્ઝિટ ક્યારે કરવું, સ્ટોપલોસ કેટલો રાખવો અને ટાર્ગેટ છે કેવી રીતે આમાં એચિવ થઈ શકે છે. સ્વિંગ ટ્રેડિંગમાં સ્ટ્રેટેજીનો ઉપયોગ કેટલા ટાઈમ ફ્રેમમાં કરવો, એ દરેકની આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, સૌ પ્રથમ આ સ્ટ્રેટેજી છે એ છે શું એના વિશે આપણે માહિતી મેળવીશું, બરાબર. હવે માનો કે કોઈ એક સ્ટોક છે, બરાબર, એની અપ મૂવમેન્ટમાં જતો હોય છે. હવે માની લો કે આ જે સ્ટોક છે, બરાબર, એની આ ટાઈપની મૂવમેન્ટ છે અપવર્ડ ડિરેક્શનમાં, બરાબર. તો આ જે મૂવિંગ એવરેજ છે એ પણ એની ડિરેક્શનમાં ઉપર તરફ જતી હશે, બરાબર. હવે શું થશે, માનો કે સ્ટોકની અંદર જ્યારે ઘટાડો આવવા માંડે ત્યારે આ મૂવિંગ એવરેજને એ ક્રોસ કરે, એટલે મૂવિંગ એવરેજથી નીચે આવતું હોય છે, બરાબર. હવે આપણે કરવાનું શું છે, સૌ પ્રથમ ટ્રેડિંગ વ્યૂની અંદર, ચાર્ટની અંદર આપણે આ એક મૂવિંગ એવરેજ લગાવવાની છે, બરાબર. એ મૂવિંગ એવરેજ માનો કે જો આપણે પહેલા સૌ પ્રથમ સમજીએ સ્વિંગ ટ્રેડિંગ માટે, સ્વિંગ ટ્રેડિંગ અથવા શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે, બરાબર. સ્વિંગ ટ્રેડિંગ, શોર્ટ ટર્મ ટ્રેડિંગ એની અંદર આપણે ટાઈમ ફ્રેમ છે એ 1 ડે, બરાબર, 1 દિવસની કેન્ડલ સેટ કરવાની છે. અને આ જે મૂવિંગ એવરેજ છે એ મૂવિંગ એવરેજ, બરાબર, એ મૂવિંગ એવરેજ આ ટાઈપની હોય અને જ્યારે નીચેથી ઉપર તરફ કોઈ 1 ડેની કેન્ડલ, બરાબર, મોટાભાગે સ્વિંગ ટ્રેડિંગ આપણે સ્ટોકમાં કરતા હોઈએ છીએ એટલે એવા સ્ટોક આપણે ગોતવાના છે, સિલેક્ટ કરવાના છે, આપણા વોચ લિસ્ટમાં રાખવાના છે કે એ સ્ટોક 1 દિવસ, બરાબર, એની મૂવિંગ એવરેજથી ઉપર ક્લોઝ આપે, બરાબર. માનો કે અહીંયા કોઈ સ્ટોક છે એની કિંમત 550 રૂપિયા અહીંયા ક્લોઝ આવી છે, બરાબર, અને આ એની પ્રાઇઝ છે, બરાબર, જ્યાંથી એ સવારે ઓપન થયો હોય અને, બરાબર, એ માનો કે છે 542, બરાબર. તો આ ગેપ, આ કેન્ડલ કેટલા પોઈન્ટની થઈ, 8 પોઈન્ટની કેન્ડલ થઈ છે, બરાબર, 8 પોઈન્ટની કેન્ડલ છે. હવે માનો કે આ 1 દિવસ ક્લોઝ આપે પછી જ આમાં આપણે એન્ટ્રી લેવાની છે નેક્સ્ટ ડે. હવે નેક્સ્ટ ડે શું કરવાનું છે, આવા સ્ટોક આપણે ગોતીને નેક્સ્ટ ડે વોચમાં રાખવાની છે, બરાબર. ડાયરેક્ટ અહીંયાથી ઉપર ગયું સેમ ડે તો એમાં એન્ટ્રી લેવાની નથી, બરાબર. સ્વિંગ ટ્રેડિંગ માટે છે 1 ડે ટાઈમ ફ્રેમ લેવાની છે, 1 દિવસની કેન્ડલની ટાઈમ ફ્રેમ લેવાની છે અને અહીંયા જેવી એ બ્રેક કરે નેક્સ્ટ ડે એ જો પ્લસ ઓપન થાય તો જ એન્ટ્રી લેવાની છે, આ યાદ રાખજો. અથવા તો બીજા દિવસે એની 50%, એટલે માનો કે અહીંયા, બરાબર, અહીંયા માનો કે 546 થી ઉપર રહે તો જ એન્ટ્રી લેવાની છે, નીચે ખુલે તો એન્ટ્રી લેવાની નથી, આ યાદ રાખવાનું છે મિત્રો. હવે નેક્સ્ટ ડે કેન્ડલ જે છે અહીંયા ઉપર આવી રીતે કેન્ડલ બનતી હોય, બરાબર, તો અહીંયાથી તમે એન્ટ્રી લઈ શકો છો અને આમાં સ્ટોપલોસ, બરાબર, આ જે કેન્ડલ છે એનો નીચેનો ભાગ અહીંયા 542 છે તો 539 જેવો આપણે રાખી શકીએ, બરાબર. આ કેન્ડલ છે એ નહીં, 2-3 પોઈન્ટ નીચે આપણે સ્ટોપલોસ રાખવાનો, બરાબર, એક્ઝેક્ટ કેન્ડલે રાખવાની જરૂર નથી, આ યાદ રાખવાનો. હવે માનો કે તમે 550માં કોઈ સ્ટોક છે એ બાય કર્યો છે, બરાબર, તો આ આપણી એન્ટ્રી થઈ ગઈ, બરાબર, એનો સ્ટોપલોસ પણ અહીંયા આપણે નક્કી કરી નાખશું. માનો કે સ્ટોપલોસ છે 11 રૂપિયા, તો મિનિમમ આપણો ટાર્ગેટ જે છે મિત્રો, યાદ રાખજો, સ્ટોપલોસ જેટલો છે એના કરતાં ટાર્ગેટ મિનિમમ ડબલ અથવા એનાથી વધારે રાખવાનો છે. હવે માનો કે અહીંયા 539 એટલે અહીંયા આપણો સ્ટોપલોસ થશે 11 રૂપિયા, કેટલો થશે 11 રૂપિયા. હવે માનો કે સ્ટોક ઉપર જાય છે, બરાબર, અહીંયા માનો કે 578 જેવો આવી ગયો,
બરાબર. અહીંયાથી માનો કે ડાઉન સાઈડ મુવમેન્ટ થઈ, બરાબર. ડાઉન સાઈડ મુવમેન્ટ આવશે એટલે આપણી જે મૂવિંગ એવરેજ લાઈન છે એ તો આમ જ જશે. અને એક સમય એવો પણ આવી શકે કે અહીંયા ટચ થઈ અને પાછું નેક્સ્ટ ડે અપ મૂવ પાછી શરૂ થઈ શકે. હવે બીજી વસ્તુ યાદ રાખવાની, માનો કે અહીંયા એક કેન્ડલ નીચે બંધ આવે તો અહીંયાથી આપણે એમાંથી એક્ઝિટ થઈ જવાનું છે, બરાબર. આ સ્વિંગ ટ્રેડિંગ માટેની સ્ટ્રેટેજી થઈ. સ્વિંગ ટ્રેડિંગમાં ફરીથી મિત્રો યાદ રાખજો, વન ડે એક દિવસની કેન્ડલ રાખવાની છે, બરાબર. એન્ટ્રી ક્યારે લેવાની છે? તો કે એક દિવસની કેન્ડલ આ મૂવિંગ એવરેજની ઉપર કોઈ એક કેન્ડલ બંધ આવે તો અને નેક્સ્ટ ડે એ આના ઉપર ઓપન થાય ત્યારે એન્ટ્રી લેવાની છે, બરાબર. બીજી વસ્તુ યાદ રાખજો, ઘણી વખત એવું પણ થશે કે 550માં એન્ટ્રી ન પણ મળે તો એ 555માં પણ એન્ટ્રી મળી શકે, તો સ્ટોપ લોસ આપણે થોડોક ઉપર પણ લઈ શકીએ. હવે માનો કે સ્ટોક છે સતત ઉપર જતો રહે તો આપણો જે સ્ટોપ લોસ છે એ થોડોક ટ્રેલ કરતો જવો પડે, સ્ટોપ લોસ એ આગળ લઈ જવાનો, અથવા તો આમાં સ્ટોપ લોસ ન રાખો. અને જ્યારે એવી રીતે રાખો કે જ્યારે આ કેન્ડલ છે એ મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ આપે ત્યારે જ એમાંથી એક્ઝિટ થવાનું, બરાબર. આ થઈ સ્વિંગ ટ્રેડિંગ માટેની સ્ટ્રેટેજી, બરાબર. ટાઈમ ફ્રેમ વન ડેની રાખવાની. હવે મિત્રો માનો કે આપણે વાત કરીએ ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે ટાઈમ ફ્રેમ રાખવાની છે 15 મિનિટ. માનો કે સવારે તમે સિલેક્ટ કરેલા કોઈ સ્ટોક છે, બરાબર, એની અંદર ટાઈમ ફ્રેમ કેટલી રાખવાની છે? 15 મિનિટની ટાઈમ ફ્રેમ રાખવાની છે કેન્ડલની, બરાબર. એટલે શરૂઆતમાં 9:15 એન્ટર થવાનું નથી, યાદ રાખજો. હવે માનો કે સવારમાં કોઈ કેન્ડલ બને છે આ ટાઈપની, બરાબર, 15 મિનિટની કેન્ડલ છે એ મૂવિંગ એવરેજ આવી રીતની હોય, એનાથી ઉપર એકાદ કેન્ડલ ક્લોઝ આપે એટલે અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. એન્ટ્રી લઈ લીધી, ઉપર રાઈડ કરતું જવાનું છે 15 મિનિટમાં જ. હવે માનો કે અમુક સમય એવો પણ આવે કે આનો સ્ટોપ લોસ છે એ આમાં ઇન્ટ્રાડેમાં હોય એટલે એક સિંગલ કેન્ડલ જેટલો જ રાખવાનું. ઘણી વખત એવો થશે કે કોઈ સ્ટોક છે એ સવારમાં બહુ ખૂબ જ મોટી કેન્ડલ બનાવીને ઓપન થાય અને મૂવિંગ એવરેજથી ઉપર જતો રહે તો એમાં ડાયરેક્ટ એન્ટ્રી લેવાની નથી. આ ઇન્ટ્રાડે માટે મિત્રો યાદ રાખજો. હવે એમાં શું કરવાનું છે? માનો કે એ સ્ટોક છે એ રિટ્રેસ થવાની શક્યતા એમાં ખૂબ જ વધારે હશે, બરાબર. તો આટલે આવે ત્યારે એમાં એન્ટ્રી લેવાની છે, અથવા તો નેક્સ્ટ કેન્ડલ અહીંયા ઇનસાઇડ બાર બને ત્યારે એન્ટ્રી લઈ શકાય, બરાબર. ડાયરેક્ટ અહીંયાથી એન્ટ્રી લેવાની નથી, યાદ રાખજો, કારણ કે આમાં સ્ટોપ લોસ બહુ મોટો થઈ જશે, બરાબર. હવે માનો કે આવી મોટી કેન્ડલ બને એમાં જ્યારે સ્ટોપ લોસ રાખવાનો હોય ત્યારે બિગ કેન્ડલ હોય તો એનો 50% કરતાં સેજ ઓછો. માનો કે આ કેન્ડલ 10 રૂપિયાની બની તો આપણો સ્ટોપ લોસ 6 રૂપિયા જેટલો રાખવાનો રહેશે. આ મિત્રો ઇન્ટ્રાડે માટે છે, 15 મિનિટની એની અંદર કેન્ડલ ટાઈમ ફ્રેમ છે એ સિલેક્ટ કરવાનું છે. હવે મિત્રો આપણે ઓપ્શન ટ્રેડિંગની વાત કરીએ, ખાસ કરીને જે ઓપ્શન બાયર્સ છે, બરાબર, એમના માટે આ મૂવિંગ એવરેજની સ્ટ્રેટેજી ઘણી જ સારી છે. પરંતુ મિત્રો યાદ રાખજો, ઓવર ટ્રેડિંગ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. ઘણી વખત શું થાય કે ઓપ્શન બાઇંગમાં મોટાભાગના મિત્રો એવું કરતા હોય કે કોઈ પણ જાતની નો સ્ટ્રેટેજી કાંઈ નહીં, બસ માર્કેટ જોયું અપ જાય છે કોલ લઈ લો, નીચે જાય છે પુટ લઈ લો, ક્યારે રિવર્સલ થશે, શું પેટર્ન બને છે, શું ડાટા છે, કોઈ વસ્તુ નહીં, કોઈ ઓપ્શન ચેન્જ હોતું નહીં, એમને ડાયરેક્ટ એન્ટ્રી લઈ લેતા હોય છે. પરંતુ એ નથી, એમાં સ્ટોપ લોસ હતો, લોસ જાય એક્ઝિટ થઈ જાય, પ્રોફિટ મળે એક્ઝિટ થઈ જાય. પરંતુ મિત્રો હવે આ સ્ટ્રેટેજી છે મૂવિંગ એવરેજની, માનો કે એની અંદર ઓપ્શન બાઇંગમાં આપણે 5 મિનિટની કેન્ડલ રાખવાની છે. કેટલાની રાખવાની છે? 5 મિનિટની. માનો કે સવારમાં માર્કેટ આવી રીતે અપ જાય છે, ધીરજ રાખવાની. ઘણી વખત એવું હશે કે આ ટાઈપની મૂવિંગ એવરેજ છે ઉપર હશે અગાઉના દિવસથી, બરાબર. માનો કે કોઈ એ ટાઈપનું હોય તો મૂવિંગ એવરેજ ઉપર હોય તો એને મૂવિંગ એવરેજ ક્રોસ કરે એટલે ડાયરેક્ટ એન્ટ્રી કરવાની નથી. અહીંયા થોડુંક વોલેટાઇલ માર્કેટ થશે, કોઈ એક પેટર્ન બનાવશે અને પછી આને બ્રેક કરે તો અહીંયાથી એન્ટ્રી લેવાની છે, ડાયરેક્ટ લેવાની નથી. ક્યારે? તો કે નીચેથી ઉપર આ લાઈન બ્રેક કરે ત્યારે. હવે માનો કે મૂવિંગ એવરેજ છે એ આટલે જ હોય, અહીંયાથી બ્રેક કરે તો અહીંયાથી એન્ટ્રી લઈ શકાય. આ મિત્રો યાદ રાખજો, કારણ કે આમાં બ્રેક નથી કરે તો અહીંથી ડાયરેક્ટ એન્ટ્રી લઈ શકાય નહીં, કારણ કે અહીંયાથી રિવર્સલ આવવાની શક્યતા રહે છે. હવે માનો કે ઘણી વખત એવું થાય કે અહીંયાથી ઉપરથી નીચે આવવાની શરૂઆત થાય તો તમે આટલો સ્ટોપ લોસ અહીંયાથી રાખી અને પુટ પણ બાય કરી શકો, બરાબર. નીચે આવવાની શક્યતા વધી જાય. અને મિત્રો યાદ રાખજો, આની અંદર રિસ્ક રિવોર્ડ રેશિયો સારો એવો મળી શકે. માનો કે એક કેન્ડલનો તમે સ્ટોપ લોસ રાખો તો એની સામે 2-3 મિનિમમ કેન્ડલ આપણે પ્રોફિટ તરીકે મળી શકતી હોય છે. પરંતુ મિત્રો યાદ રાખજો, ઓપ્શન બાઇંગની અંદર વધારે લાલચ કરવાની જરૂર નથી. માનો કે અહીંયા તમે
ઘણી વખત એવું થાય કે અહીંયાથી તમે પુટ લીધો અને માર્કેટ એક રેન્જમાં જ રહે, નીચે ન આવે બરાબર, અથવા તો ધીમે ધીમે નીચે આવે ત્યારે આપણું પ્રીમિયમ ડાઉન થતું હોય છે બરાબર. ઘણા મિત્રો અમે કહેતા કેન્ડલ ઉપર સ્ટોપ લોસ, કેન્ડલ ઉપર સ્ટોપ લોસ ઓપ્શન બાઇંગમાં બહુ અસર કરશે નહીં, કારણ કે એમાં પ્રીમિયમ ડીકે થાય. જો પ્રાઇસ તાત્કાલિક નીચે આવશે અથવા તાત્કાલિક ઉપર જશે તો જ એમાં પ્રોફિટ મળી શકશે, આ યાદ રાખવાનું છે બરાબર. હવે સ્ટોપ લોસ આમાં કેન્ડલ કરતાં આપણે આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો રિસ્ક પર ટ્રેડ નક્કી કરીને એટલો રાખવાનો છે બરાબર, પછી જ આમાં એન્ટ્રી લેવાની છે. અને સ્ટોપ લોસ જે છે એ અહીંયાથી પણ રાખી શકાય, અથવા તો આપણી જે પ્રાઇસ હોય કોઈ કે ભાઈ પર ટ્રેડ હું 500 રૂપિયા અથવા તો 1000 રૂપિયાનું રિસ્ક લઈ શકું એમ છું, એટલો જ સ્ટોપ લોસ આમાં રાખવાનો બરાબર. કારણ કે સાવ કેન્ડલ ઉપર જો જોવા જશો અને માર્કેટ એકની એક રેન્જમાં જો રહેશે, ઘણી વખત શું થાય કે માનો કે મૂવિંગ એવરેજ છે તો મૂવિંગ એવરેજની આસપાસ ઉપર નીચે માર્કેટ વર્ક કરતું હોય, રેન્જ બાઉન્ડ હોય, એક રેન્જમાં જ હોય, ત્યારે આ સ્ટ્રેટેજી બહુ કામ કરશે નહીં. પરંતુ મિત્રો આ સ્ટ્રેટેજી વધારે ક્યારે કામ કરશે કે જ્યારે માર્કેટ ટ્રેન્ડિંગ હોય, અપ ટ્રેન્ડમાં હોય અથવા ડાઉન ટ્રેન્ડમાં હોય, ત્યારે આ સ્ટ્રેટેજી છે એ ખૂબ જ સારી રીતે પ્રોફિટ આપી શકે છે. હવે મિત્રો ખાસ એક બીજી વસ્તુ એ છે કે માનો કે તમે 3 કે 4 ટ્રેડ પાડ્યા અને તમારો સ્ટોપ લોસ ગયો, તો એક ટ્રેડ આમાં એવો જો મળી જાય તો તમારા 5-5 અથવા તો 3-3 સ્ટોપ લોસ જે ગયા છે એ રિકવર એક ટ્રેડમાં થઈ શકે. પરંતુ મિત્રો યાદ રાખજો, ઓપ્શન બાઇંગની અંદર રિકવર કરવા જ બહુ વધારે ટ્રાય કરવાની નથી, કારણ કે લોસને રિકવર કરવા જશો તો વધારે લોસ જશે, એ માઇન્ડમાંથી કાઢી નાખવાનું. માનો કે એક તમારો સ્ટોપ લોસ હિટ થયો તો બીજી વાર આપણે એવી રીતે ટ્રેડ કરતા હોઈએ છીએ કે મારો જે લોસ થયો છે હું રિકવર કરી નાખું, કારણ કે એક વખત સ્ટોપ લોસ હિટ થયો તો એ સ્ટ્રેટેજી અલગ હતી બરાબર, એ પેટર્ન અલગ હતી, એને ભૂલી જવાનું. નેક્સ્ટ ટ્રેડ જે તમે લ્યો છો તો એ નેક્સ્ટ ટ્રેડની અંદર તમારો સ્ટોપ લોસ અને ટાર્ગેટ શું છે એના વિશે જ વિચારવું પડે, કારણ કે અગાઉનો જે ટ્રેડ છે એને મગજમાંથી કાઢી નાખવો પડે બરાબર. આ માઇન્ડ સાયકોલોજી પણ ધ્યાન રાખવી જરૂરી છે. આશા રાખું છું મિત્રો કે સ્ટ્રેટેજી તમને સમજાણી હશે. અને ખાસ યાદ રાખજો કે ટ્રેડિંગ વ્યૂની એપ પર અથવા એની સાઇટ પર જઈ અને બેક ટેસ્ટ કરજો, સ્વિંગ ટ્રેડિંગ માટે વન ડે કેન્ડલમાં જઈ અને જોજો કેવા કેવા પ્રોફિટ માણસો આમાંથી કમાય છે બરાબર. બિગ એન્ટ્રી જે આપણે કહીએ ને વધારે મોટા પૈસા બરાબર, એ આ એવરેજને ઘણા ફોલો કરતા હોય છે અને અહીંયાથી એ લોકો એન્ટ્રી કરતા હોય ને જ્યારે એ નીચે બ્રેક કરે ત્યારે એક્ઝિટ કરતા હોય છે. આ સ્ટ્રેટેજી ખૂબ જ સારી છે, અગત્યની છે અને ઇઝી પણ છે, કારણ કે સ્ટ્રેટેજી જેટલી બધી છે એ લેગિંગ ઇન્ડિકેટરમાં આવે બરાબર, લીડિંગમાં નહીં, એટલે કે પ્રાઇસ પહેલાં ચાલે પછી આ સ્ટ્રેટેજી વર્ક કરતી હોય છે. પરંતુ આ સ્ટ્રેટેજીનો ફાયદો શું છે કે આપણું માઇન્ડ છે થોડું કંટ્રોલમાં રહી શકે, કારણ કે આપણને ખ્યાલ આવે કે આપણે એન્ટ્રી ક્યારે લેવાની છે, આપણે એક્ઝિટ ક્યારે થવાનું છે, એ ખાસ કરીને ઇન્ટ્રાડે અને સ્વિંગ ટ્રેડિંગમાં વધારે ખ્યાલ રહે છે. અને ઓપ્શન ટ્રેડિંગમાં જ્યારે ટ્રેન્ડિંગ માર્કેટ હોય ત્યારે પણ આપણને ખ્યાલ આવે, માનો કે માર્કેટ નીચે આવે છે પછી રિવર્સ થવાની કોઈ પેટર્ન બને બરાબર, માનો કે અહીંયા કોઈ ડોઝી બની અથવા તો હેમર બની તો આપણે અહીંયાથી એક્ઝિટ થઈ જવું પડે બરાબર. પછી રાહ ન જોવે કે આનાથી હજી અહીંયાથી એવી રીતે નીચે પણ આવી પણ શકે ને ન પણ આવે બરાબર, પણ રાહ જોવાની નથી બરાબર, એક્ઝિટ થઈ જવું, પ્રોફિટ જે મળતો હોય એ લઈને નીકળી જવું જરૂરી છે બરાબર. હવે મિત્રો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે, સમજાણો છે, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આગલો વિડીયો આના પછીનો કયા ટોપિક ઉપર બનાવવો એ તમે મને સલાહ આપજો. આભાર.